હાય ગાઈઝ, હાય એવરીવન, હાવ આર યુ? ચાલો નેક્સ્ટ જોઈએ છે બેટા, આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશેની વાત કરવાની છે આપણે, બરાબર? નેક્સ્ટ આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, ઓર્ગેનિક કેમિસ્ટ્રી જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરનું. બહુ સારી રીતે આમાંથી એમસીક્યુ છે એ આવે છે જેડબલી નીટની એક્ઝામમાં. આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, ફર્સ્ટ પોઈન્ટ જોઈએ. કાર્બોનિલ સમૂહ અને એમના સંયોજનો કેવા હોય, કાર્બોનિલ સમૂહ કયા પ્રકારનો હોય, એમના સંયોજનો તો જોઈએ. એમની અંદર પહેલું જોઈએ બેટા કાર્બોનિલ સમૂહ. જો કાર્બોનિલ સમૂહ કોને કહેવામાં આવે, તો જે ક્રિયાશીલ સમૂહની અંદર કાર્બન હોય એ કાર્બન સાથે કોણ જોડાયેલું હોય, ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય, એટલે સી ડબલ બોન્ડ ઓ. ઇન શોર્ટ આપણને જોવા મળે આ રીતના કાર્બનની બે વેલેન્સી આવેલી હોય. જો સી ડબલ બોન્ડ ઓ સમૂહ આવેલો હોય તો એને કાર્બોનિલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ખબર પડી? ચાલો નેક્સ્ટ જોઈએ કાર્બોનિલ કાર્બન. તો કાર્બોનિલ સમૂહ જે હોય, સી ડબલ બોન્ડ ઓ, એમની અંદર જે કાર્બન રહેલો હોય એ કાર્બનને શું કહેવામાં આવે, કાર્બોનિલ કાર્બન. ક્લિયર? એમને જો કાર્બોનિલ સમૂહમાં રહેલો જે કાર્બન હોય એમને શું કહેવામાં આવે, કાર્બોનિલ કાર્બન તરીકે ઓળખવામાં આવે. સમજ પડે છે દરેકને? ચાલો પછી જો કાર્બોનિલ સંયોજનો. તો કાર્બનિક સંયોજનોની અંદર કાર્બોનિલ સમૂહ ધરાવતા હોય એવા જે કાંઈ સંયોજનો જોવા મળે, કયો સમૂહ ધરાવતા હોય બેટા? સી ડબલ બોન્ડ ઓ, કાર્બોનિલ સમૂહ સર. ઓકે, વેરી ગુડ. ચાલો તો એમને શું કહેવામાં આવે, કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે. કાર્બોનિલ સમૂહ એટલે સી ડબલ ઓ, સી ડબલ બોન્ડ ઓ. કાર્બોનિલ કાર્બન એટલે સી ડબલ બોન્ડ ઓની અંદર જે કાર્બન રહેલો હોય એ. કાર્બોનિલ સંયોજનો એટલે જેમની અંદર કાર્બોનિલ સમૂહ પ્રેઝન્ટ હોય એ. એક્ઝામ્પલ આપ્યા છે એમના, જો આલ્ડિહાઇડ હોય, કીટોન હોય, કાર્બોક્સિલિક એસિડ હોય, એનહાઇડ્રાઇડ હોય વગેરે, દરેક વિશે જોઈશું આપણે. ચાલો કાર્બોનિલ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. પહેલું જોઈએ આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડની અંદર આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ સાથે એક આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ જોડાયેલો હોય. તો જો આ સી ડબલ બોન્ડ ઓ વેલેન્સી કમ્પ્લીટ કરવા એક બાજુ કોણ છે, હાઇડ્રોજન. એક બાજુ જો આર જોડાયેલ હોય તો એને એલિફેટિક આલ્ડિહાઇડ કહેવાય. હાઇડ્રોજનની સાથે એ આર જોડાયેલ હોય તો એરોમેટિક આલ્ડિહાઇડ કહેવાય. તો આ રીતના આલ્ડિહાઇડ છે એ જોવા મળે. કીટોન હોય તો સી ડબલ બોન્ડ ઓ હોય, જો એમની સાથે શું હોય, એક આલ્કાઇલ અને એક એરાઇલ, અથવા બે બંને આલ્કાઇલ જોડાયેલા હોય, અથવા બંને એરાઇલ હોય. જો એક આલ્કાઇલ આર, એક એરાઇલ જોવા મળે, બંને આર આર જોવા મળે, એટલે બંને આલ્કાઇલ હોય ટૂંકમાં. અથવા તો કોણ હોય, બંને શું હોય બેટા, એરાઇલ સમૂહ આવેલા હોય, તો એને શું કહેવામાં આવે, કીટોન. ખ્યાલ આવ્યો ગીતા સીતા બબીતા? સમજમાં આવ્યા કે નહીં આવ્યા બેટા? ચાલો તો આ રીતના સી ડબલ બોન્ડ ઓ હોય, એમની સાથે આર 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 જોડાયેલ હોય, આર એ આર હોય, અથવા એ આર એ આર જોડાયેલ હોય વેલેન્સી કમ્પ્લીટ કરવા, બરાબર, તો એ કીટોન હોય. કાર્બોક્સિલિક એસિડ જો સી ડબલ બોન્ડ ઓ સમૂહ સાથે, એક તો આપણને ખબર હોય આલ્કાઇલ જોડાયેલો હોય અથવા એરાઇલ જોડાયેલો હોય, બીજું કોણ જોડાયેલું હોય, હાઇડ્રોક્સિલ સમૂહ OH છે એમની સાથે જોડાયેલો હોય, બરાબર. અહીંયા જો એ આર જોડાયેલો હોય, OH જોડાયેલું હોય, તો એમને કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે. પછી જો એસ્ટર સમૂહ, કાર્બોનિલ સમૂહ, કાર્બોનિલ સમૂહની સાથે શું હોય, હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, હાઇડ્રોજનની જગ્યાએ કોણ જોડાઈ જાય, જો OHમાંથી આ આર સી ડબલ બોન્ડ OH, અહીંયા એચનું વિસ્થાપન થાય, એની જગ્યાએ ઓક્સિજન સાથે કોણ જોડાઈ જાય બેટા, આર જોડાઈ જાય. તો જો ઓ આર મળી ગયો ને, તો આ ઓ આર યુક્ત સંયોજન બની ગયું, તો એને શું કહેવામાં આવે, એસ્ટર તરીકે ઓળખવામાં આવે. સમજ પડી? એસ્ટર સમૂહ જોડાયેલો હોય. એસિડ એનહાઇડ્રાઇડ જો તો શું હોય, કંઈ નહીં, OHનું વિસ્થાપન થઈ જાય. કોની અંદર, કોની અંદર, કાર્બોક્સિલિક એસિડમાં ના, કાર્બોક્સિલિક એસિડના OHનું હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, અને એસાઇલ જો OHમાંથી કોનું વિસ્થાપન થાય, હાઇડ્રોજનનું, અને એસાઇલ સમૂહ જોડાયેલો હોય, જો OH સી ડબલ બોન્ડ ઓ બોન્ડ આર જોડાઈ જાય, તો એને શું કહેવામાં આવે, એસિડ એનહાઇડ્રાઇડ. બધા જ ટૂંકમાં કાર્બોનિલ સમૂહમાંથી પ્રાપ્ત થાય આપણને. નેક્સ્ટ જો એસિડ ક્લોરાઇડ, હાઇડ્રોક્સિલ સમૂહમાંનું વિસ્થાપન થાય, અને કોણ જોડાઈ જાય, ક્લોરિન જોડાઈ જાય. આપણી પાસે આ કાર્બોક્સિલિક એસિડ છે, આર સી ડબલ બોન્ડ ઓ OH, એમાંથી જો OH છે એ અહીંયાથી દૂર થાય, CL છે એમની સાથે જોડાઈ જાય, તો RCOCl બની જાય, તો એ આપણને એસિડ ક્લોરાઇડ મળે. પછી જો એમાઇડ, હાઇડ્રોજનનું વિસ્થાપન થાય, NH2 એમિનો સમૂહ વડે થાય, તો શું પ્રાપ્ત થાય, એમાઇડ સંયોજનો, જો NH2 અહીંયા જોડાઈ જાય. તો આ રીતના જુદા જુદા સંયોજનોનું વિસ્થાપન છે એ થતું હોય. જો કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સિલ સમૂહનું
કે હાઇડ્રોક્સિલ સમૂહમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ જુદા જુદા સમૂહ વડે કરવામાં આવે તો જુદા જુદા સમૂહ પ્રાપ્ત થાય. કયા કયા મળે? કાર્બોક્સિલિક એસિડના આધારે જો, એસ્ટર, એસિડ એનહાઇડ્રાઇડ, એસિડ ક્લોરાઇડ, એમાઇડ. કાર્બોક્સિલિક એસિડના એ બધાને શું કહેવામાં આવે? કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો તરીકે ઓળખવામાં આવે. તો આ રીતના કાર્બોક્સિલિક એસિડમાંના OH અથવા H નું વિસ્થાપન થાય, એના આધારે આપણને જુદા જુદા સંયોજનો છે એ પ્રાપ્ત થાય. એસ્ટર મળે, એસિડ એનહાઇડ્રાઇડ મળે, એસિડ ક્લોરાઇડ મળે, એમાઇડ મળે. સમજ પડી? રામશ્યામ ઘનશ્યામ. ચાલો મેં ખબર પડી બેટા. આગળ જોઈએ કાર્બોનિલ સમૂહનું બંધારણ અને સ્વભાવ. તો જો આલ્ડિહાઇડ અને કિટોન એ બંને કાર્બોનિલ સમૂહમાં આવેલા હોય, સી ડબલ બોન્ડ ઓ બંધ, જેની અંદર એક સિગ્મા બંધ હોય, એક સિગ્મા બંધ, તો બીજો કોણ જોવા મળે? પાઈ બંધ આવેલો હોય. પછી જો કાર્બોનિલ કાર્બન ડબલ બોન્ડ છે એટલે સંકરણ કયું હોય બેટા? SP2, 3 SP2 સંકૃત કક્ષકો છે એ બનેલું હોય એટલે SP2 સંકરણ ધરાવે. કાર્બન પરમાણુની 1 SP2 સંકૃત કક્ષક ઓક્સિજન પરમાણુની 2 કક્ષક સાથે સંમિશ્રિત થાય અને બંધ બનાવે એટલે કાર્બન ઓક્સિજન પરમાણુ વચ્ચે કયો બંધ બની જાય? એક અહીંયા સિગ્મા બંધ છે એ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતના એમનું બંધારણ છે એ જોવા મળે. પછી જો બાકીની જે 2 SP2 સંકૃત કક્ષકો હોય, તો બાકીની 2 SP2 સંકૃત કક્ષકો ક્યાં જાય? એમની સાથે કોણ જોડાઈ જાય? 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સંમિશ્રિત થાય અને સિગ્મા બંધ બનાવે. ટૂંકમાં અહીંયા આ બંને સાથે કોણ બનાવી દે બેટા? હાઇડ્રોજન જોડાઈ જાય. તો હાઇડ્રોજન જોડાય અને સિગ્મા બંધ છે એ આપણને પ્રાપ્ત થાય, સિંગલ બોન્ડ મળે. ઇન શોર્ટ 1s કક્ષક સાથે અને બીજી આલ્કાઇલ સમૂહના SP3 સંકૃત કક્ષક સાથે સંમિશ્રિત અથવા કિટોનમાં બંને આલ્કાઇલ સમૂહના કાર્બન પરમાણુની SP3 સંકૃત કક્ષક સાથે અથવા તો બંને આલ્કાઇલ સમૂહના કાર્બન પરમાણુની સંમિશ્રિત થાય. SP3 ટૂંકમાં અહીંયા જે જોવા મળે SP3 સંકૃત કક્ષકો છે એ આપણને પ્રાપ્ત થાય, બરાબર. અને એમનો બોન્ડ એંગલ છે એ ડબલ બોન્ડ આવેલા હોય. આ ઇન શોર્ટ કાર્બન તો SP2 સંકરણ દર્શાવતો હોય એના લીધે બોન્ડ એંગલ કેટલો જોવા મળે? 120 ડિગ્રીનો જોવા મળે. ખબર પડે છે, બરાબર. 120 ડિગ્રીનો છે એ જોવા મળે. આની અંદર અહીંયા SP2 સંકૃત કક્ષકો સાથે સંમિશ્રિત થાય, બરાબર. SP3 નહીં, હા, SP2 આવશે. ખ્યાલ આવ્યો? કેમ? કાર્બન છે એ ડબલ બોન્ડ દર્શાવે છે એટલે SP2 સંકૃત કક્ષકો હોય. અહીંયા આપણે જોયું કે વચ્ચે આપણને શું જોવા મળે? વચ્ચે આપણને જોવા મળે અહીંયા પાઈ બંધ છે એ પાઈ બંધ આવેલો હોય. આ જે જોવા મળે એ કયો બંધ હોય બેટા? અહીંયા જે બંધ જોવા મળે એ પાઈ બંધ છે એ જોવા મળે. તો આ રીતના પાઈ બંધ છે એમની અંદર આવેલો હોય. ચાલો પછી જો સિગ્મા બંધ એક જ સમતલમાં આવેલા હોય એટલે આકૃતિમાં જોયું એમ કેટલા ડિગ્રીના ખૂણે હોય બોલો જો બેટા? ખુશ્બુ બોલ, રાધિકા બોલ. યસ બેટા, 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય આકૃતિમાં જોયું, બરાબર. 2PZ કક્ષક ઓક્સિજન પરમાણુની બંધ ધરીથી દૂર થાય અને સંમિશ્રિત થાય કયો બંધ બનાવી દે? પાય બંધ બનાવે, બરાબર. તો પાય બંધનું ઇલેક્ટ્રોન વાદળ સી બોન્ડ ઓ સિગ્મા બંધની ઉપર અને નીચે બંને બાજુ આવેલું હોય. આપણે અહીંયા આકૃતિમાં જોયું ઉપર હોય અને નીચે આવેલું હોય. ચાલો તો આ રીતના કાર્બોનિલ સમૂહની અંદર કાર્બન અને ઓક્સિજન પરમાણુઓ તથા કાર્બોનિલ કાર્બન જે કાંઈ જોવા મળે, કાર્બોનિલ કાર્બન સાથે સીધા જ 2 પરમાણુઓ છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેક કરી શકાય, બરાબર. એમનો અભ્યાસ કરવામાં આવે ઇલેક્ટ્રોન વિવર્તન અને સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી એમનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. સમજ પડી? આકૃતિ પરથી જ વર્ણન છે, હા. આ જે આકૃતિ દેખાય છે આપણને એ આકૃતિ પરથી જ એમનું વર્ણન આપ્યું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. પછી કાર્બોનિલ સમૂહનો સ્વભાવ જોયો. સ્વભાવ એ કેવા હોય? તો કે કાર્બન ઓક્સિજનની અંદર દ્વિબંધ આપેલા છે, તમે લોકો જાણો છો, બરાબર. પાવલિંગ માપક્રમનો ઉપયોગ કર્યો છે. વિદ્યુતઋણતા કાર્બનની વધારે કે ઓક્સિજનની બોલો છો? કોની વધારે હોય બોલો? કાર્બનની કે ઓક્સિજનની બતાવો મને. યસ સલોની, યસ જીયા, દિયા, રિયા, પિયા, સિયા, વેરી ગુડ બેટા. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોય, યસ. ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોવાથી એ કેવો બની જાય? ધ્રુવીય બની જાય, બરાબર. પાયબંધનું ઇલેક્ટ્રોન વાદળ કઈ બાજુ આકર્ષાયેલું રહે? ઓક્સિજન તરફ. કેમ? ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન તરફ આકર્ષિત રહેલું હોય. એના લીધે કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી બને અને ઓક્સિજન છે એ કેન્દ્રાનુરાગી બને. ટૂંકમાં કાર્બોનિલ સમૂહની અંદર કાર્બન શું હોય? તો કે લુઈસ એસિડ તરીકે વર્તે, ઇક્વેશન પૂછાય છે, હા. અને ઓક્સિજન શેના તરીકે વર્તે? લુઈસ બેઝ તરીકે વર્તે. એના આધારે કાર્બોનિલ સમૂહ સ્વભાવે કેવો જોવા મળે બેટા?
ધ્રુવીય જોવા મળે છે. સ્વભાવે પોઝિટિવ હોય એટલે ધ્રુવીય હોય એટલે દ્વિધ્રુવીય ચાક માત્રા ઉત્પન્ન થાય. કેમિકલ બોન્ડિંગની અંદર ડિટેલમાં સ્ટડી કરી હશે તમે. ચાલો એવી જ રીતના આલ્ડીહાઇડ અને કિટોનની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી જોવા મળે? 2.3 dB થી 2.8 dB સુધીની જોવા મળે. બરાબર, તો આ રીતના કાર્બોનિલ સ્વભાવનો સ્વભાવ જોવા મળે. જો વિદ્યુત ઋણતા, ઊંચી ધ્રુવીતા, આ રીતના કાર્બન પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરે, આ કાર્બન ઓક્સિજન નેગેટિવ ચાર્જ ક્રિએટ કરે, એટલે કાર્બોનિલ સમૂહની અંદર સંસ્પંદન બંધારણ પણ થાય. જો અહીંયાથી આ બે ઇલેક્ટ્રોન લઈ લે તો પોતે નેગેટિવ બની જાય અને કાર્બન કેવો બની જાય? પોઝિટિવ બની જાય. તો આ રીતના જોવા મળે ઓક્સિજન પરમાણુ તરફ ઇલેક્ટ્રોનનું વાદળ. જો અહીંયા આ વાદળ વધુ ખેંચાયેલું હોય, વધુ આકર્ષિત થયેલું હોય, બરાબર, તો આ રીતના કાર્બોનિલ સમૂહ છે એમનો સ્વભાવ છે એ જોવા મળે, ધ્રુવીય સ્વભાવ જોવા મળે. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો, ઓકે, બાય એવરીવન, થેન્ક યુ બેટા, બાય.